વધારે ન સમજાણું હોય તો એક જ વાક્ય યાદ રાખવું, ઉઠી જાય એવું પડે એટલું દેવું ન કરવું. એટલે સાહેબની વાત આવી ગઈ. હું હમણાં ઘેરેથી નીકળ્યો તો રસ્તામાં સ્વાધ્યાય પરિવારનું એક બેનર મારેલું હતું, તારા હૃદયમાં રામ વસે છે એને ઓળખી લે. બસ દરેકના હૃદયમાં જે રામ છે, જે પરમ ચેતના છે, એને સૌ પ્રથમ હું વંદન કરું છું. આપણી તાકાત, આપણા અર્ધ જાગ્રત મનની તાકાત એ આપણો આત્મા છે, બસ એને બધા ઓળખતા થઈએ તો મને એવું લાગે છે કે બધા વિચારો બહુ સારા ઉગશે. ગઈકાલના પેપરમાં એક સરસ મજાનો સ્લોગન હતો, સુંદર જીવન જીવવા માટે દરરોજ સારી વાતને યાદ રાખવી અને નકારાત્મક ખોટી વાતને ભૂલી જવી. અમારા બ્રાન્ડ એમ્બેસેડર એવું કરે છે, દરરોજ 10 એવી વાત લખે જે સારી હોય. સુંદર જીવન જીવવું હોય તો દરરોજ એક સારી બાબતને યાદ કરવી અને આપણા માટે નકારાત્મક હોય એ વાતને ભૂલી જવી. આ જીવન જીવવાનો સરળ સિદ્ધાંત છે. અને એટલે જ હેલ્થ, વેલ્થ અને હેપીનેસ એને કેન્દ્રમાં રાખીને આ વિચારોનું વાવેતર આપણે કાર્યક્રમ કરીએ છીએ. અને એના આજના 33માં આ કાર્યક્રમમાં આજે ખૂબ આનંદ છે કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટીશ્રીઓ અને સરસ વિચારો આપી શકે એવા પ્રોગ્રેસિવ માઇન્ડના આપણા મહાનુભાવો માને શ્રી મનહરભાઈ, માને શ્રી આસોદરિયા સાહેબને જોરદાર તાળીથી આપણે વધાવીએ. જીઆર આસોદરિયા સાહેબ તો નાણાકીય પ્લાનિંગના માણસ છે, પ્રોફેસર નથી. એટલે એણે માત્ર બેકગ્રાઉન્ડ બાંધ્યું, મૂળ વાત તો હજી કહેવાની રહી ગઈ જ છે. એ તો એની પાસે બેસીએ તો ખબર પડે કે નાણાકીય આયોજન શું કહેવાય. આમ તો નાણાકીય આયોજનમાં વાતો કરીએ એટલી ઓછી, માત્ર મારા તમને વિચારો આપવાના છે, પ્લાનિંગ નથી કરવું. આસુરે સાહેબ માટે એમ કહેવાય કે એની પત્નીને માત્ર સામાન્ય નાણાકીય આયોજનથી વ્યમભાઈ કરોડપતિ બનાવી હોય એવા એક વ્યક્તિ સુરતમાં હોય તો જીઆર આસોદરિયા છે. પોતાની ખેતીની આવક માત્ર પત્નીને વાપરવાની જ નહીં, અને એ આવકને પ્લાનિંગ કરી 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 આજે રેકોર્ડિંગ થાય એટલે આંકડો નથી બોલતો, પણ શારદાબેન આજે કરોડપતિ મહિલા છે, ગૃહિણી હોવા છતાં એને પ્લાનિંગ કહેવાય. અને એટલે આજે શારદાબેન ગૌરવભેરા સ્ટેજ ઉપર બેઠા છે અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં 21 લાખ રૂપિયા આપીને આજે દાતા બને. તમારે સફળ જીવન કરવું છે, જીવનમાં ગૌરવભેર જીવવું છે તો નાણાકીય આયોજન વગર તમે સમાનભેર સારું જીવી નહીં શકો, એટલું મુઠ્ઠીમાં પકડવાનું છે. આજે અહીંયા મનહરભાઈ સાસપરા છે, હું અસંખ્ય વ્યક્તિઓને ઓળખું છું, પણ નાણાકીય સધર્તા આવ્યા પછી સદભાવના એના એક એક શબ્દમાં ટપકતી હોય એવો એક વ્યક્તિ છે, અને એ છે મનહરભાઈ સાસપરા. મનહરભાઈના બધા સ્વપ્નો સાકાર થઈ ગયા અને એટલે સપનાબેન આજે અહીંયા ઉપસ્થિત છે. સપનાબેન તમે આજના મહેમાન છો, તમારા હાથે આ વિચારોની માળાનું વિમોચન થયું છે, મનહરભાઈ તો તમારી સાથે આવ્યા છે. આ પણ સુખ છે, કોઈ સારી બાબતમાં કોઈ સારા પ્રસંગે જો સજોડે બેસનાર હોય ને તો એ દુનિયાનો સૌથી સુખી માણસ છે, એટલું યાદ રાખજો. હું કોઈ નવા વિચાર નથી આપતો, હું તો જે વિચારો હોય ને એને તમારી આગળ રજૂ કરું છું, માત્ર એક પ્રવક્તા છું એવું સમજવાનું છે.
દાંપત્ય જીવનનું સુખ કોને કહેવાય? બાબાએ ઘણી વખત આવા કાર્યક્રમમાં નિરાતે મનરભાઈ આપણી પાસે બેઠા હોય અને બહાર નીકળે ત્યારે એમ કહે કે મારા વાઈફ તો ગાડીમાં બેઠી છે. અસંખ્ય વાર એવું જોયું છે. એટલે સપનાબેન, તમારો અમે દાખલો લઈ શકીએ એવું દાંપત્ય જીવન જીવો છો, એ હેપીનેસની એક વ્યાખ્યા એ પણ આવે છે. ફાઇનાન્શિયલની બહુ વાતો કરી, પણ મને બે દિવસના એક એક ન્યૂઝ ગઈકાલના જ બે ન્યૂઝપેપરમાં હતા, તમે વાંચ્યા હશે. સિલી નાનકડો દેશ છે, એક બાપાએ પૈસા મૂકેલા એફડીમાં, છોકરાને ખબર નહીં, બાપા મૃત્યુ પામ્યા 2060માં, એની ચલણમાં પણ રૂપિયામાં 2 લાખ રૂપિયા મૂક્યા હતા. પછી બાપા મરી ગયા, છોકરાને ખબર નહીં, તો હમણાં કંઈક માળીઓ સાફ કરતા કરતા એના પોત્રને એ એફડીની રસીદ મળી અને એનો દાવો કર્યો 10 કરોડ રૂપિયા એના પોત્રને મળ્યા છે. નાણાંની કેટલી તાકાત છે! આપણે આપણા પોત્રને ચાહતા હો તો એકાદી એફડી ખોઈ નાખો ને, અને નાનકડી રકમ 10 કરોડ મળ્યા. બીજો એક દાખલો ગઈકાલના પેપરમાં જ છે. એમેઝોન એનો સ્થાપક જેક એબોઝો, કે જેફ જેફ નામ છે, 2019માં એની પત્નીને છૂટાછેડા આપ્યા મિકોઝમ, એ પણ પેપરમાં છે. ત્યારે છૂટાછેડાના 3 લાખ કરોડ રૂપિયા પત્નીને એણે આપેલા, 1 કરોડ નહીં, 3 લાખ કરોડ રૂપિયા આપેલા. એ મિકોઝીએ એમાંથી 1 લાખ કરોડ એવું સરસ ડોનેશન કર્યું. આજે વિશ્વમાં કેમ ડોનેશન કરાય કોઈ જાતના અહમ વગર, લોકોને ઉપયોગ થવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ડોનેશન એમાંથી એણે કરી નાખ્યો. 1900ની જ વાત છે. પણ મારે તમને કહેવાનું એ છે કે 2023માં વધેલા 2 લાખ કરોડ પાછા 3 લાખ કરોડ થઈ ગયા છે. આ પૈસાની તાકાત છે. અને એટલે જ આ બે મહાનુભાવ પરથી જો આજનો વિચાર આપવો હોય તેવો આપી શકાય. નાણાકીય આયોજન, નાણાકીય આયોજન એ સફળતાનો મુખ્ય આધાર છે, આ બધા જાણીએ છીએ, બધા જાણીએ છીએ. પણ એને આપણે શબ્દોમાં સમજવાનો સાથે બેસીને કોશિશ કરીએ છીએ કે આયોજન હોય તો જ તમે નાણાકીય રીતે સફળ થઈ શકો. એટલે આયોજન જ સફળતાનો મુખ્ય આધાર છે. આમ તો મિકેનિઝમ રાષ્ટ્રીય સાહેબ ઘણી વખત કે આ બેંક છે, દાખલે વરાછા બેંક છે, એને ક્યાં પોતાની પાસે મૂડી હતી? તો આજે 3000 કરોડની એફડી અને એમાંથી 2000 કરોડનું ધિરાણ, 40-50 કરોડનો દર વર્ષે નફો કરે, એ નાણાકીય આયોજન સિવાય કાંઈ છે? કેવું કામ થઈ શકે? એટલે નાણાકીય આયોજન ખૂબ મહત્ત્વનું છે, એ બરાબર સમજવાની જરૂર છે. આપણા વિચારને જો વધુ સ્પષ્ટ કરવો હોય કે નાણાકીય આયોજન સફળતાનો આધાર છે, તો બીજો વિચાર આપી શકાય, તમે કેટલું કમાવ છો ને એ અગત્યનું નથી, એ કમાણીનું આયોજન કેવું કરો છો ને એ નાણાકીય સફળતાનો આધાર છે. અરે વરસાદ કેટલો પડે ને એ અગત્યનું નથી, કેટલો રોકાય છે ને અને એમાંથી તમે સિંચાઈ કેવી કરો છો એ અગત્યનું છે. એટલે કમાણી નહીં, એનું આયોજન અગત્યનું છે. હું તો અસંખ્ય શિક્ષકોને ઓળખું છું, એક શિક્ષક નિવૃત્ત થાય પછી સામાન્ય થઈ ગયો હોય અને એક શિક્ષક નિવૃત્ત થાય ને તો મોટો ધંધો ને કરોડપતિ હોય. આવક તો બેયની સરખી હતી. કમાણી અગત્યની નથી, એનું આયોજન અગત્યનું છે. અમારા આસોદિયા સાહેબ એક બહુ સરસ કે નાણાકીય આયોજન વગર તમે પૈસાના ઢગલામાં માણસ હોય ને તો દુઃખી છે. પૈસા થાય એટલે સુખ આવી જાય એવું કોઈ માનતા જ નહીં, નકર કરોડપતિને આત્મહત્યા ના કરવી પડે. અને સાહેબ એ પણ કીધું કે 90% જીવનના પ્રશ્નો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે, બીજું કાંઈ નથી.
ઘરમાં પતિ પત્નીને ન ભળતું હોય, ઘરમાં બે ભાઈને ન ભળતું હોય, બાપ દીકરાને ન ભળતું હોય, એમાં 70% કારણ નાણાકીય મુશ્કેલી છે એવા કાંઈ નથી. આપણે સમજીએ છીએ કે સૌથી મહત્વનું સુખ એ હેલ્થ છે, બીજું આર્થિક છે, પણ સમજો કે હેલ્થને પણ કોઈ અસર કરતું હોય, તમારા હેપીનેસને પણ કોઈ અસર કરતું હોય તો એ નાણાકીય આયોજન છે. અને એટલે જ હેલ્થ, વેલ્થ અને હેપીનેસના ત્રણ મુદ્દાઓ પર જ આપણે વાતો કરીએ છીએ. એટલે સ્પેશિયલ નાણાકીય આયોજનની આ વાત આજે આપણે લીધેલી છે, આપણે બધાએ આ સમજવાનું છે. આજે માત્ર શારદાબેન કાસુદ્યા સાહેબ ટ્રસ્ટી છે, શારદાબેન ટ્રસ્ટી છે, મનરભાઈના પરિવારમાંથી બે ટ્રસ્ટી છે, એ ટ્રસ્ટી થયા છે કારણ એ કમાણા તો સમાજના કામમાં પણ આવ્યા છે. મનરભાઈનું એક સૂત્ર હંમેશા આજે તેણે સ્વાભાવિક કહી દીધું, હાર્દિકભાઈ પણ સદભાવના શબ્દ વાપરી દીધો, નાણાકીય ઢગલો હોય, તમારું નાણાકીય આયોજન હોય, પણ એમાં સારા વિચાર કે સદભાવના ન હોય ને તો એ પૈસાય તમને કરડવા લાગે એક સમયે. એટલે સારા વિચાર જોઈએ. મને સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીનો બી એમ દાખલો યાદ આવે છે, જ્યારે કોરોના લોકડાઉન હતા ત્યારે ઉડિયા કે બીજા કોઈ પ્રદેશના 300 કારીગર અહીંયા અટવાયા હતા, અને એ અટવાયા હતા તો ત્યાંના કોઈ મિનિસ્ટરે હીરા ઉદ્યોગને ફોન કર્યો કે અમારા કારીગરોને રહેવાનું કે ટ્રેનમાં આવવાનું વ્યવસ્થા કંઈક કરો ને. તો એ ઉદ્યોગપતિએ 300 વ્યક્તિને ખાવાના પેકેટને આવું તેવું જ્યાં હતા ત્યાંને મોકલ્યા, અને મૂકીને આવીને જતા રહ્યા. પછી એ પેકેટ ખોલ્યા ને તો ખાવાની હારે દરેક બોક્સમાં 50,000 રૂપિયા રોકડો થપ્પો પણ મૂકેલો હતો. બોલો, આ સદભાવના છે ને, પૈસા ઉગ્યા. તો મને એવું લાગે છે કે આપણો સમય પૂરો થયો. આજનો વિચાર, નાણાકીય આયોજન એ સફળતાનો આધાર છે. તમે કેટલું કમાણા એ અગત્ય નથી, એનું તમે આયોજન કેમ કરો છો એ અગત્યનું છે. નાણાની સાથે પણ સદભાવના હોય તો નાણા વધુ તમને સુખ આપી શકે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. હવે એક આમંત્રણ આપવાનું છે. ડીએમભાઈ, હોસ્ટેલ શરૂ થાય એ પહેલાં સરસ મજાની પ્રવૃત્તિ કરી વિચાર વાવીએ છીએ, એટલે આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હાલી રહ્યો છે હોસ્ટેલનો. હવે આવતી 31 તારીખ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે, અને 31 તારીખે આ જન્મ જયંતિએ સવારે 9:30 કલાકે સરદાર સાહેબની ભાવાંજલિનો કાર્યક્રમ અહીંયા રાખવો છે. અને આજે આવતી 31 એ પહેલો ભાવાંજલિનો કાર્યક્રમ હશે, પછી આપણે નહીં હોઈએ તો પણ અહીંયા સરદાર સાહેબની પ્રતિમા લાગવાની છે, અને આજીવન પ્રતિમા હશે ત્યાં સુધી દર વર્ષે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ પટેલ સમાજ કરવાનો છે. બસ એ પહેલા ભાવાંજલિ કાર્યક્રમના સાક્ષી થવા બધાએ આવવાનું છે 9:30 કલાકે. થેન્ક યુ વેરી મચ.